તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના રાજકક્ષાના મંત્રી રાજકોટથી મેં એમનું નામ બદલી નાખ્યું છે, ખબર છે તમને? પસા કાકા, આપણે તારીખ 24 થી આ આંદોલન ચલાવી રહ્યા છીએ. આપણું આ આંદોલન કઈ માગવા માટેનું નથી. આપણી એક જ વાત હતી કે 70 વર્ષના બુજુર્ગ અને અનુભવી એક પીઢ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે, ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી. એટલે અમને જ્યારે ખબર પડી, વાસ્તવમાં એમનું એવું કહેવું હતું કે હું કોઈ મત માગવા નહોતો ગયો, પણ કરશનભાઈ સાગઠિયાના ભજન માટે ગયો હતો. તો અહીંયાથી પસા કાકાને હું કહેવા માંગુ છું કે 7 તારીખે તમારો 7 તારીખ પછી ભજનનો પહેલો ડાયરો હાલાર કરશે, હાલાર. એટલે પછી પાછી પસાલાલના જીભ ઉપર પાછી મા સરસ્વતી બેઠી, એટલે જ્યાં નહોતું જવાનું ત્યાં આ પશો કાકા જતા રહ્યા, જતા રહ્યા કે નહીં? અરે પસાલાલ, તમે ભૂલ કરી હતી તો આ 90 સંસ્થાઓ હતી, અમારી માતા બહેનો હતી, તમે ગોતા ભવન આવી જવા હતા, કોઈ ધર્મગુરુની હાજરીમાં તમે માફી માગી લેવાના હતા, તો આ સમાજ તમને માફ કરી દેતો. પણ તમે પાછા ત્યાં જઈ અને તમારી અક્કડ બતાવી, અક્કડ, તમારો અહંકાર. થોડો વોઇસ આપજો ભાઈ, ગળું ખેંચાય, ઇકો ઇકો ના આવે એવી રીતે વોઇસ આપજો. તો ત્યાં આગળ જઈ અને આ જ પાછા પસા કાકા એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે. કોનો? પરસોત્તમ કાકાનો, કે હું એક વાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી. પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માંગુ છું. તો આ માફી કહેવાય? ધીસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા. આ રાજકીય નાટક કહેવાય, નાટક. એટલે આપણે માંગણી કરી, રેલી કાઢી, સભાઓ કરી, આવેદનપત્ર આપ્યા, તેમ છતાં આમના પેટનું પાણી હલ્યું નહીં. તમે જુઓ, એક બાજુ અહંકાર, એક બાજુ અસ્મિતા. આ લડાઈ શેની છે? શાના માટે ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે? આપણે કીધું સાહેબ, હમણાં હરપાલસિંહે કીધું સાહેબ આવ્યા હતા, સાહેબમાં ખબર પડી જઈ ને, હાઈ કમાન્ડ એટલે કોણ? સાહેબ, તો આપણે જિલ્લાઓમાં 14 સંમેલનો કર્યો. મહાભારતમાં જેમ પાંડવોએ અશ્વ મેઘ યજ્ઞ આદર્યો હતો અને એનો અશ્વ છૂટો મૂક્યો હતો, એવી રીતે આપણે શરૂઆત સુરેન્દ્રનગરથી કરી ચિંતોડીના બચ્ચા સુધીની સેવા કરવા વાળો આ ક્ષત્રિય સમાજ. અરે આપણા સમાજમાં પણ રાજા વિક્રમ, રાજા ભરત અને રાજા સિબી થયા આ જ ક્ષત્રિય સમાજમાં, કે જેમને એક બાજના રક્ષણ માટે પોતાનું શરીર કાપીને આપી દીધું હતું, એ આ ક્ષત્રિય સમાજ છે. આ લોકોને એવું હતું કે પાછા ભેગા થયા એટલે આ સરકાર રહેશે નહીં. પણ 7 લાખ ભેગા થયા, પાછા આવ્યા, સરકારે અમને બોલાયા. કેમ કે સરકાર ગભરાઈ, મોટા સાહેબે ગભરી ગયા છે. એ જે દાઢીવાળા છે, મારા જેવી દાઢીવાળા મોટા સાહેબ, એ ટેન્શનમાં છે. કાલે તમે એમનો અભ્યાસ કરો,
કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા ઉપર નૂર ઉડી ગયું હતું, ક્યાંય મોઢમાં નહોતા. આણંદ ઉતર્યા તો આગળના દિવસે આપણે સાહેબનો જે ડોમ હતો ને, આપણું જે પાર્કિંગ હતું, આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબની સભા હતી, અને આપણું સંમેલન એનાથી ત્રણ ગણું હતું. અને ભેગી કરેલી ભીડ નહોતી, આપણે એસટીઓ નથી મૂકી, આપણે ટ્રેક્ટર નહોતા મૂક્યા, આપણે લક્ઝરી નથી મૂકી. મને ખબર પડી સાહેબે જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહીંયા કોઈ કંપની છે એના મજૂરોને બોલાયા. અને તમને નવાઈ લાગશે, એક વાત કરું, તમે જામનગરમાં નહીં સાંભળ્યું હોય, પહેલાં ભીડ ભેગી કરવા માટે 500 રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ. ક્ષત્રિય સમાજના કારણે, આપણી ભીખના કારણે ભાવ 3000 રૂપિયા થઈ ગયો, 3000. સારું છે ને, મજૂરો બિચારા આપણને આશીર્વાદ આપશે તો સારું થજો. ક્ષત્રિય સમાજનું કે ભાવ 100 ગણો સીધો વધી ગયો. એટલે સાહેબને હું પ્રશ્ન પૂછું છું, ટિકિટ ના કાપી, આપણે માગણી કરી, આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પસા કાકાને રવા દો, મારે કાકી ટિકિટ આપો. મારા કાકીને ટિકિટ આપો. અને તમે ભાજપવાળા એવું કહો છો કે મહિલા સશસ્ત્રીકરણ, 33% મહિલા અનાપદ, તો અમારો ક્ષત્રિય સમાજ, અમે રમજુભાન બધાએ કીધું ત્યાં, જ્યારે સરકારને અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને હાંભળવા બોલાયા. ક્યારે બોલાયા? જ્યારે 7 લાખ ભેગા થયા ત્યારે. લોકશાહીમાં મત એ જ શસ્ત્ર, લોક સંગ્રહ કરજો. મને આનંદ થાય છે આજે અહીંયા સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે ભાઈ આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો. અરે હજુ સમાજ, તમામ સમાજોને ક્ષત્રિયો ઉપર ટેકો છે. તમને બાપુ કહેશે, તમારે બાપુ બનવાનું છે, તમારે બાપુ બનવાનું છે સમાજ સાથે. અંડરકરણ છે સાહેબ, સાહેબ અંડરકરણ છે. અને હું તો આખા ગુજરાતમાં ફરું છું, સાહેબને એવું હતું કે આ બધા કરી કરીને શું કરશે, થાકી જશે. આ જામનગરના કરંટને તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. જો ધીરજથી બેસજો, હજુ ઘણા બધા, આ તો મારે છેલ્લે આવવાનું હતું પણ એ લોકો કહે કે 20-20 મેચ રમી લો, એનો પહેલો આવી ગયો. હા, જામ દિગ્વિજય જયસિંહજી, જામ સતાજી, આ હાલારની ભૂમિને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું. આજે ખીજડીયા ખાતે આયોજિત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે રાખેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત, પાછળ અવાજ આવે છે, હાથ ઊંચો કરજો. ધીમે ધીમે ગરમી પકડવાની, હો ઉતાવળ નહીં કરવાની. અહીંયા બિરાજમાન આપણા સંકલન સમિતિના તમામ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત, મારા વડીલો, યુવાનો અને આપણી અસ્મિતાનું પ્રતીક, જેમના માટે સમગ્ર ભારતને ગૌરવ છે એવી આપણી સૌ માતાઓ અને બહેનો, એ પાછા ભજનના કલાકાર છે. ખબર પડી એટલે એસી રૂમમાં બેઠા, મસ્ત મજાના સોફા ઉપર, તમે વિડીયો જોયો હશે. અને અમને વાત કરી કે મને રાજકોટ સ્ટેટના મહારાજા અને વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોનો ફોન આવ્યો, અને ઘણા આગેવાનોના પણ મને ફોન આવ્યા અને અમને એવું કહ્યું
કે અમારા સમાજની લાગણી દુભાઈ છે એટલે તમે પરસોત્તમભાઈ માફી માગી લો. એટલે પરસોત્તમભાઈએ વિડીયો બનાવી અને પહેલી માફી માગી. આને માફી કહેવાય? આને માફ કરાય? પછી કહેવત છે ને કે જેમ રામાયણની અંદર જે માં કૈકેયી માતા કૌશલ્યા કરતા પણ જે રામને બહુ પ્યારા હતા પણ બાજુમાં મંથરા હતી, મંથરા અત્યારે મંથરાઓ શક નથી અને મામા શકુની જીવતા છે, ધ્યાન રાખજો એમનાથી. અને ક્ષત્રિયોએ એક આસવો સૂટો મૂક્યો, એનો મતલબ એ હતો કે કા માની જાઓ કા હાર સ્વીકાર કરી લો, કા લડવા તૈયાર થઈ જાઓ. સુરેન્દ્રગઢથી નીકળ્યા આપણે, ક્યાં ગયા? કચ્છમાં ગયા, ભાવનગર ગયા. ભાવનગરથી આપણો અશ્વમેઘનો રથ, આપણો અશ્વ ફરતો 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 પાટણ ગયો, ત્યાંથી આપણે સાબરકાંઠા ગયા, સાબરકાંઠાથી ભરૂચ ગયા. વચ્ચે કેટલા બધા સંમેલનો કર્યા, એ અશ્વમેઘ રથનો આપણે ગયા રતન પર. આ લોકોને એવું હતું, આ લોકોને એમ હતું કે ક્ષત્રિયો એટલે ચાર પાંચ દિવસ આંદોલન કરશે અને ભડાફૂટ કરી દેશે અને આ આંદોલનનો વીટો વળી જશે. પણ થાપ ખાઈ ગયા, થાપ થાપ ખાઈ ગયા, ક્યાં ખાઈ ગયા? રતન પરમાં તમે જુઓ કે 11 તારીખે તો આપણા મેદાનનું ઠેકાણું નહોતું. અને ખાલી સોશિયલ મીડિયા, ખાલી વોટ્સએપ, ખાલી ફેસબુક, ખાલી ઇન્સ્ટાગ્રામ કેટલા ભેગા થઈ જતા, 7 લાખ ઉપર, 7 લાખ અને 15 કિલોમીટરનો ટ્રાફિક જામ અને તોય શિસ્ત અને સંયમ. તમારી લાઈન 5 વાગ્યા સુધી તૂટવી જ ના જુઓ, અંદર પડી અને 2-4 સાફા વાળા એટલા ફરતા રહેજો, 2-4 સાફા વાળા અંધન પડી. આ કેસરીઓ ધ્વજ હોય ને એ લઈને ફરવાનો, એમાં દંડી છે, પાછો ધોખો શબ્દ નથી વાપરતો, આ દંડી અંદર છે એ લઈને તમારે ફરવાનું. હવે ફરશો ને? એટલે આ મારા વાલીડા જે વહેલા ખોટું મતદાન કરે છે ને, તમને જોશે ને એટલે પેલો જે પટ્ટો છે ને એ આમ કરીને ખીચામ ગાળતી જોશે. પટ્ટા ખીચામાં જતા રહ્યા, આખા ગુજરાતમાં જતા રહ્યા, કોઈ જગ્યાએ પટ્ટો રહ્યો નથી. એટલે વિશેષ વાતો કરતો નથી હું, આ હાલારની ધરતીને વંદન કરું છું અને આપણી જીત નિશ્ચિત છે અને આપણે ક્ષત્રિયો છીએ ભલા માણસ. સૌથી મોટી જીત તો એ છે કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો કે નહીં. તમારા કરતા મારી બાજુ બહુ કરણ છે, આ તમને કહી દઉં. તમે એવું ના સમજતા, તમે બારડોલીની રેલી જોઈ, તમે આણંદની રેલી જોઈ તો ભૂખા નીકળી ગયેલા છે. એટલે ચિંતા ના કરતા, ભારત માતાજી જય, વંદે માતરમ.